બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તો, વાલા ગુરુજી આપણને દર વખત ચાલતી રવિસભાનો લાભ દેવા માટે પધારી ચૂક્યા છે, ત્યારે આ રવિસભાના યજમાન પદની સેવાનો જેમણે લાભ લીધો છે એવા મુકેશભાઈ નિર્મલભાઈ ઠક્કર, તેઓ વાલા મહારાજ તથા આ પૂજ્ય ગુરુજીના પૂજન કરવા માટે પધારશે. વાલા ભક્તો, ઘનશ્યામ મહારાજના 18મા પાટોત્સવ પ્રસંગે 16-22 મે દરમિયાન જે સપ્તદિનાત્મક જ્ઞાનયજ્ઞ થવાનો છે એના યજમાન પદની સેવાનો પણ લાભ મુકેશભાઈ લીધો છે. એમના હૃદયમાં એવી ભાવના હતી, એમણે ગુરુજીને વિનંતી કરી કે આ રવિસભાનો પણ મને લાભ મળે. વાલા ગુરુજીએ એમને રવિસભાનો લાભ આપી ધન્યભાગી કર્યા છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. તો વાલા ભક્તો, હવે આપણે વાલા ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને આ રવિસભાનો લાભ આપે. વાલા ગુરુજી, આમ તો 5 દિવસથી મુકેશભાઈ નિર્મળદાસ ઠક્કરનું યજમાન પદું શરૂ થઈ ગયું છે. એમણે એવું કહ્યું છે કે મહોત્સવની પૂર્વ તૈયારીમાં તમે બધા સેવા કરો છો એ મુકેશભાઈ તરફથી જ બધું કરો છો. અને ઉત્સવના હંકેલામ સેવા કરશો તે એના તરફથી, એમ આખો મહોત્સવ જ્યારે એના તરફથી છે ત્યારે વચમાં આ જે રવિસભા આવી એ કોઈ બીજો ખાઈ જાય તો ન હાલે. મોતીઓ લાડુ આખો આપણે ખાતા હોય, વચમાં કિસમિસ આવે એનો યજમાન કોક થાય કે એ આપણે જ ખવાય, એમ મુકેશભાઈ આ લાભ લઈ લીધો. વાલા હે ઘનશ્યામ તને લાડ લડાઉં, ભેટી ચુમિયામ તને લાડ લડાઉં. વાલા હે ઘનશ્યામ તને લાડ લડાઉં, વાલા હે ઘનશ્યામ તને લાડ લડાઉં. હે વાલા, વાલા હે ઘનશ્યામ, હે વાલા હે ઘનશ્યામ તને લાડ લડાઉં. વાલા હે ઘનશ્યામ તને લાડ લડાઉં, હે ભેટી ચુમી આમ તને લાડ લડાઉં. તને લાડ લડાઉં, ઓ વાલા ભેટી ચુમિયામ તને લાડ લડાઉં. વાલા હે ઘનશ્યામ તને લાડ લડાઉં, વાલા હે ઘનશ્યામ તને લાડ લડાઉં. હે વાલા ઘનશ્યામ, નિત નવરાઉં અંગો ચોળીને, અંગો ચોળીને. તમને વાલા હું તો નિત્ય નવરાઉં અંગો ચોળીને, અંગો ચોળીને. હે તમને વાલા હું તો નિત નવરાઉં, સુંદર વાઘા સ્નેહ પહેરાવું એ તે વાળ.
पूजन हो प्रेम करू पूजन तने लाड लडामो प्रेम करू पूजन तने लाड लडावो प्रेम करू पूजन तने लाड लडावो ताजा मजाना भोजन जमाडू प्रेम पिरसी ने प्रेम पिरसी ने ताजा मजाना भोजन जमाडू प्रेम पिरसी ने ताजा मजाना भोजन जमाडू वाला ताजा मजाना भोजन जमाडू प्रेम पिरसी ने प्रेम पिरसी ने प्रेम पिरसी मीठी मधुरी वातो कराऊ स्नेह तने स्पर्शी ने मीठी मधुरी वातो कराऊ स्नेह तने स्पर्शी ने अर्पी तन्ने मन हवाला मारा अर्पी तन्ने मन तने लाड लडावो अर्पी तन्ने मन तने लाड लडावो अर्पी तन्ने मन तने लाड लडावो वाला अर्पी तन्ने मन तने लाड लडावो हो भेटी तुमी आम तने लाड लडावो हो भेटी तुमी आम तने लाड लडावो तने लाड लडाऊ मा तने लाड लडाऊ ज्ञान सखी कहे ज्ञान सखी कहे तने स्नेह सुवाडू मारी शैया मारी शैया ज्ञान सखी कहे तने स्नेह सुवाडू मारी शैया मारी शैया हे ज्ञान सखी कहे तने स्नेह सुवाडू ज्ञान सखी कहे तने तमो ने दाबी मरा हैया विवाला सर्वे सुखो आप तमो ने दाबी मरा हैया लैने आलिंगन हो पिया मारा लैने आलिंगन तने लाड लडाऊ लैने आलिंगन तने लाड लडाऊ लैने आलिंगन तने लाड लडाऊ तुमिया तने लाड लडाऊ ओ भेटी तुमिया
લાડ લડાવો, તને લાડ લડાવો, તને લાડ લડાવો, તને લાડ લડાવો. હવે થોડી વાર ધ્યાન ધરીશું. મહામંત્રના માધ્યમે મહારાજની મૂર્તિમાં મગ્ન બનીશું. દિવ્ય અલૌકિક આનંદ આપણા આત્મામાં જ બિરાજે છે, સહજાનંદ, એમાં સ્નેહથી ચોંટીશું અને કોઈ અલૌકિક દુનિયાના દિવ્ય અનુભવને થોડી વાર તો લૂંટીશું. બધા તૈયાર? સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી સ્વામી નારાયણ, 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 ઓ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ, 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 હે મારા હરિ, હે પ્યારા હરિ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સુખની ખાણ મારા સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સર્વે સુજાન મારા સ્વામી,
સ્વામિનારાયણ પ્રાણ આધાર મારા સ્વામિનારાયણ 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 શ્રી કૃષ્ણ તત એવ સુખોદય
તદ્ભિન્ના વિષયા સર્વે દુઃખદાવાઈ કતવત જીવના છો જીવ તમે ચેતન મૂર્તિ મહારાજ જીવના છો જીવ તમે દિવ્ય મૂર્તિ મહારાજ મુક્ત સહિત આ સત્સંગમાં મુક્ત સહિત આ સત્સંગમાં બિરાજો છો હરિરાજ બિરાજો છો હરિરાજ વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદન મહં વિચિંતયે ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણાય નમો નમઃ અક્ષરધામાધિપતિ મોક્ષપતિ મુક્તપતિ આનંદપતિ નિર્ભયતામતિ શ્રીરાજાધિરાજાય નમો સર્વોપરિ સર્વાવતારી સર્વકર્તૃ હર્તૃ હિતકર્તૃ શ્રી સ્વામી નારાયણ ભગવતે નમો નમઃ સર્વ કારણ કારણ પરમ ધ્યેય મૂર્તિ જ્ઞાનાનંદ કૃપ શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો પ્રાણાધાર પ્રાણનાથ પ્રાણપ્રિય પ્રિયવર સુખકર દુઃખહર સ્વામીનાથ શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ એકાકી વનવાસી કંદ ફૂલ ફલાસી અતિ કૃષતનુ મહા તેજસ્વી અતિ તપસ્વી બાલમુનિ અતિ દયાલુ શ્રી નીલકંઠ વર્ણી રાજાય નમો સદાનંદાય આનંદ ઘનમૂર્તિ સર્વકર્તૃ મત્પ્રકાશક સુખકારી મૂર્તિ શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો અસ્માકમ આદિ ગુરુ મહાસમર્થ સર્વ પરમહંસ મુખ્ય અખંડ હરિરૂપ નિમગ્ન પરમ સાધુ સેવક સર્વોચ્ચ દાસ મૂર્તિ ઉભય દેશ મધ્યસ્થી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને નમો નમઃ શ્રી હરિ ગુરુ તુલ્ય મહાનિર્માની સર્વ સદગુણ સંપન્ન સત્સંગ માતૃ સદગુરુ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી હરિ સર્વોપરિ નિષ્ઠાવત પંડિત પ્રવર સદગુરુ શ્રી નિત્યાનંદ મુનયે નમો નમઃ સર્વોપરિ નિષ્ઠાવત ગુણાતીત મૂર્તિ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ મુનયે નમો નમઃ
હરિ સખી કવિ સમ્રાટ સદગુરુ શ્રી બ્રહ્માનંદ મુનયે નમો નમઃ. શ્રી હરિહસ્ત સમાન સુકાનંદ મુનયે નમો નમઃ. અતિ વિવેકી આનંદાની સ્વામીને પ્રેમ મૂર્તિ પ્રેમાનંદ સ્વામી, વૈરાગ્ય મૂર્તિ પ્રેમી નિષ્કુળાનંદ સ્વામીને, વચન મૂર્તિ ભાયાત્માનંદ સ્વામીને, ત્યાગ મૂર્તિ સદાનંદ સ્વામીને નમો નમઃ. શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ લેખક સદગુરુ શ્રી સદાનંદ સ્વામીને, તત્શિષ્ય સુવ્રતાનંદ મુનયે ચ નમો નમઃ. મહાકાય ગ્રંથ લેખક આધારાનંદ મુનયે નમો નમઃ. સદગુરુ શ્રી યોગાનંદ સ્વામીને, સદગુરુ શ્રી ચૈતન્યાનંદ સ્વામીને, ત્યાદિ સર્વ પ્રગટ શ્રી હરિ દીક્ષિત પરમહંસે ભ્યો નમો નમઃ. મમ મોક્ષદાતૃ સર્વગુણ સંપન્ન મમ ગુરુવર સદગુરુ શ્રી રાધારમણ સ્વામી ચરણ કમલેભ્યો નમો નમઃ. દાદા ખાચરાદિભ્યઃ સર્વેભ્યો મુક્તેભ્યઃ સર્વ હરિભક્તેભ્યઃ ચ નમો નમઃ. સર્વ પ્રગટ ગુરુજનેભ્યઃ, સર્વ પ્રગટ સાધુજનેભ્યઃ, સર્વ પ્રગટ હરિભક્તેભ્યઃ ચ નમો નમઃ. વિક્રમ સંવત 2078 વૈશાખ સુદ 14 રવિવાર તારીખ 15/5/2022 વડોદરા કારેલીબાગ મુકામે રહેલ શ્રી સ્વામિનારાયણ મંદિર, એમાં બિરાજમાન આપણા સૌના દિલની ધડકલ સમા વાલા વાલા ઘનશ્યામ મહારાજની સાનિધ્ય, સહજાનંદમાં કથા હોલમાં આપણે બધા આજની રવિસભા માણવા ઉપસ્થિત થયા છીએ. વાલા વાલા અત્ર ઉપર સ્થિત નાના મોટા રાજાધિરાજ અમારા સેવનીય ચંદન વાઘામાં સુશોભિત શ્રી હરિકૃષ્ણ મહારાજ, પૂજ્ય મુનિસ્વામી ભાવેલા સ્વામી, આદિક સર્વે પરમહંસો, ભગતજી આદિક સર્વે પાર્ષદો, સાધકો સેવકો મુમુક્ષુઓ, અને આજના યજમાન મુકેશભાઈ ઠક્કર, એમના ભાઈ પરિવાર, અને બાકીના નવીન કાકા ભટ્ટજી આદિ બધાએ વાલા ભગવાનના ભક્તોને ભાવથી ભેટીને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ઉત્સવ આવ્યો આંગણીએ. આવતીકાલથી આનંદની પળોમાં આપણે જીવવાનું છે. એ આનંદ કયો? સહજાનંદ. અતિ સાવધાનીપૂર્વક ભગવાન ન ભૂલાય એમ, ભગવાનમાં હેત વધે એમ, સંતો ભક્તોનો અવગુણ આવવાની વાત તો દૂર, પણ એમાં આત્મબુદ્ધિ વધે એમ 22 તારીખની બપોર સુધી આપણે બધાએ બ્રહ્માનંદમાં નાહવાનું છે. ગાફલ નરને આવો અલૌકિક માહોલ મળ્યો હોય તોય સંભવ છે, ફાયદો તો ન થાય, કદાચ નુકસાની પણ જાય. પ્રિય મહાત્માઓને નમ્ર વિનંતી છે, આપણે સાધુ ભગવાનમાં જોડાવા માટે થયા છીએ. રાજકીય દ્વારેથી, અન્ય સમાજથી વિશિષ્ટ વરિષ્ઠ લોકપ્રિય અતિ પ્રસિદ્ધ એવી કેટલીક વ્યક્તિઓ આપણા આમંત્રણને સ્વીકારીને મહોત્સવમાં કોઈ વર્ચ્યુઅલી, કોઈ વિડિયા માધ્યમથી, કોઈ પ્રત્યક્ષ ઉપસ્થિતિ જણાવીને આ મહોત્સવનો, એટલે કે કાલીબાગ સ્વામિનારાયણ મંદિર વડોદરામાં બિરાજમાન વાલાવાલા ઘનશ્યામ મહારાજના 18મા બર્થડેનો લાભ લેનાર છે. થોડો ભીડો, થોડી ભીહણ, થોડું મંધાર્યું ન થાય એવી પરિસ્થિતિ
ધાર્યું હલવા ન મળે, ધાર્યું જમવા ન મળે, ધાર્યું હોવા ન મળે, ધાર્યું પાગરણ ન મળે, ધાર્યો ઉતારો ન મળે. થોડી મનને, ઇન્દ્રિયોને, અંતકરણને અને આ હરામી પાપી પારબ્ધના ફળરૂપ જે મળ્યો છે દેહ, એને ઘારો તો બહુ આવશે સાહેબ, ઘારો બહુ આવશે. એ જરૂરી છે, બહુ જરૂરી છે. એમાં કલ્યાણ રહેલું છે. મને માન્ય મોકળે, મને ઈચ્છા પૂર્તિ કરવામાં કલ્યાણ નથી. ઈચ્છાનો નાશ, એનું નામ જ કલ્યાણનો પ્રકાશ. ઈચ્છા જેની પલ પલ પાંગરે, એ જીવે કે મરે કલ્યાણ ન થાય. ઈચ્છા મરે એ જ ભવજળ તરે. ઈચ્છાને લઈને તો સંસ્કૃતિ ચાલુ છે. વિધવિધ અનેક આશાઓ ઈચ્છાઓ નાશ થાય ત્યારે દિલમાં પરમાત્માના પૂર્ણ પ્રેમનો પ્રકાશ થાય, અને પછી એકલી મહારાજની જ ઈચ્છા અંતરમાં વર્ત્યા કરે. રસતર બતર ભાવ ભગવાન સ્વામિનારાયણમાં ઓગળી જઈએ આપણે, બહુ મહારાજ સુખ આપે. છલો છલ આનંદ આપણા હૈયામાં હોય, છલકાચો જાતો હોય, રોમ રોમ બ્રહ્મરસ આપણી પડખે નીકળે, એ નહીં આવી જાય એમાં કાંઈક મજા. હે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, આપણા સૌના અંતરમાં મૂર્તિમાન બિરાજા છે, સુખ દેવા જ બિરાજા છે, કલ્યાણ કરવા જ બિરાજા છે, પાપ બાળવા જ બિરાજા છે, વાસના ટાળવા જ બિરાજા છે, સ્વભાવનો ખાત્મો બોલાવવા આપણા આત્મામાં અવિનાશી રહ્યા છે. દોષ માત્ર ટાળી દઈને, તમામ આપણી વૃત્તિ પોતાની મૂર્તિમાં વાળી દઈને, આપણને એના આનંદથી છલકાવી દેવાનો શ્રીહરિના હૃદયમાં ઉમંગ બહુ મોટો છે. આપણે થોડાક જો આપણા ઠામ હવળા કરીએ ને તો અમૃત રસથી ભરાઈ જાય એમ. અલ્પ બુદ્ધિ તે પણ ઊંધી સુધી વાત સમજે નહીં, યમદંડનું એક પાદ બોલ્યો. અલ્પ બુદ્ધિ તે પણ ઊંધી સુધી વાત સમજે નહીં, યમદંડની કથામાં મેં એક દાખલો આપ્યો છે. એક ભણેલી ગણેલી આધુનિક વહુને અનુભવી પીઢ વૃદ્ધ સાસુમાએ એવું કહ્યું કે દીકરી, આ વરસાદ વરસવા લાગ્યો છે, નેવાના પાણીનો દંદુડો પડે છે, ત્યાં આ ઘડો મૂક્યાવો. બેટા, વરસાદના પાણીમાં ડાળ બહુ સારી થાય. સારું હોબા એમ કહીને ઘડો લઈને ઉપડ્યા. મોર્ડન બેન મૂકી આવ્યા ઘડો. વરસાદ ઘણો વર્ષ્યો, પાણી આકાશમાંથી ઘણું પડ્યું, નેવાથી દંદુડા ઘણા થયા, પણ ઘડામાં પાણી ટીપવી ન આવ્યું. સાસુમાએ કહ્યું કે બેટા દીકરી, ઘડો લઈ આવો, ટાણું થયું છે, ગાળીને આપણે એમાં ડાળ કરીએ. ઘડો ખાલી લઈને આવ્યા વવારું. લ્યો બા, કે આમાં પાણી કેમ નથી? તો પાણી ન આવ્યું. તો તમે ઘડો ત્યાં લઈ ગયા? તો ત્યાં લઈ ગઈ હતી ને ઠેઠ લઈ ગઈ હતી. તો ઘડો ત્યાં મૂક્યો હતો? તો મૂક્યો હતો ને. તો કે દંદુડો પડે ત્યાં મૂક્યો? તો કે એક્ઝેક્ટ પરફેક્ટ ત્યાં જ. સાસુમાં તો અસમંજસમાં પડી ગયા. સારું, પાણી કેમ ન આવ્યું? ધીસ ઇઝ જાદુ ટોના. ચાલો તો ક્યાં મૂક્યો તો ઘડો બતાવો. અહીંયા આ પાણી પડે ને, મૂકી બતાવો. તો મૂક્યો, ઊંધો મૂક્યો. શું કર્યું? ઊંધો મૂક્યો સાહેબ. બોલો, પાણી આવે ઘડામાં, પાણી આવે
અલ્પ બુદ્ધિ તે પણ ઊંધી અને સુધી વાત સમજે નહીં. આપણે જીવને એક તો હાવ થોડી બુદ્ધિ એમાં સંસારે વ્યવહારમાં માથાકૂટમાં ઘસાઈને હાવ હવે જરીક રહી હોય અને એ પાછી ઊંધી હાલે, ઊંધી હવળી હાલે તો કલ્યાણ કરે ને, ઊંધી ઊંધી હાલે. શું બેઠો બેઠો નેગેટિવ વિચારો જ કર્યા કરે, કોઈ વાત હવળી લે નહીં, એનું કલ્યાણ થાય કેવી રીતે સાહેબ? હાથ દિવસ સુધી આપણે નર્યું સવળું જ લેવાનું છે. ગમે તે ઘટના ઘટે, ગમે તે પરિસ્થિતિ થાય, આપણા ચપ્પલ જડે ન જડે સાહેબ, પંક્તિમાં બેહવાની જગ્યા મળે ન મળે વાલા મુક્તો, આપણે જમતા હોય ને કોઈક ધૂળ કે સાંટા ઉડાડીને કે એઠી થાળી માથે નાખીને વયો જાય, બને ભાઈ ભીડમાં કોક ક્યાંય બેસી જવાનું હોય, બેસી જવાનું બેસી જાય તે હેઠે ડાય ઢોળાની લી અડે ને માર બેટાનું આખું પાટલું પલ્લે. આરતી ક્યાંય મંદિરમાં જગ્યા ન મળે, દર્શન કરવાના ભાવનો પાર નહીં, દર્શન કરવાની જગ્યા મળે નહીં ને અકળામણ થાય. આવું બધું થવાનું. સેવાનો માથે લોડ હોય સ્વયંસેવકોને, સાધુઓ કે હરિભક્તો સાધક પાર્ષદ, શક્તિ ઓછી ને સેવા જાજી, મગજ નાનું માથાકૂટ વધુ, ધીરજ વહી જાય, અકળામણ થઈ જાય, મન મુજાય, તકલીફો થાય, થાય બધું થાય, બધું થાય. 22 તારીખના 12 વાગ્યા સુધી બધું થાય. સ્વીકારી જ લેવાનું. સ્વીકારી લીધેલું હોય ને તો મુશ્કેલી થાય નહીં. આ નવા નવા પરણે ને આશીર્વાદ લેવા આવે ને એટલે હું એને એમ કહું કે તમે બે જણા હુતો ને હુતી જેવા છો એવા હવને એકબીજા સ્વીકારી લેજો. બહુ સંશોધનના દીકરા થશો નહીં, આ યુગ સંશોધન કર્યા જેવો છે નહીં. તરત છૂટું થાય અને બીજું મળતું નથી અટાણે સમજી જજો. હા છે, રોટલા કરવા પડશે. માટે જે છે તે ભગવાને જે આપ્યું, જેવું આપ્યું બેઠે બેઠું સ્વીકારી લ્યો. ત્યાગ ભાગ બહુ કર્યા જેવો વખત નથી, સમજ્યા? ઘણા ભાઈઓને મનમાં એમ રહેશે કે મારી પત્ની સતી સાવિત્રી જેવી હોવી જોઈએ, અને એને પાછા પૂછો એને પત્નીને તો એમ સમજે કે મારો પતિ મહા મોટો સતો હોવો જોઈએ. હવે બેમાંથી એકીમાં એકેય વાતનું ઠેકાણું ન હોય, હાંકી નાખો ને હવે ભલા માણા મંજિલ આવે પૂરું થાય. હવે અમે ખાઈ બી ગયા પછી હવે બીજું શું કરવાનું? કાં આ સ્ટેજમાંથી આવી ગયા હોત તો પરોજળ નહોતી. લ્યો બોલો, સમજાણું છોરા? સમજો બોલો છોરો. શ્યામ સોર, હવ શ્યામ બોલો. રાધે શ્યામ, રાધે શ્યામ. લ્યો હરિનું નામ, ટીપો ઢોલકાને ગુણગાન ગાઓ. લકડે કા લાડુ, ખાતા હૈ વો ભી પસ્તાતા હૈ, નહીં ખાતા હૈ વો ભી પસ્તાતા હૈ, હે તો નહીં ઉસમે કુછ ભી લેકિન એસા લગતા હૈ કે સબ લોગ ઇસમે પડે હૈ ને ત્રો ત્રો કરતે હૈ, તો સાલા કુછ તો ભીતર હોગા મગર કોઈ બોલતે નહીં, કુછ હોગા ઇસલિયે નહીં બોલતે, સાલા કુછ નહીં હૈ ઇસલિયે નહીં બોલતે. વાલા ભક્તો, 22ના 12 વગાડવાના છે. મોટા માંડવા નાખ્યા છે, જાજુ જળહળ જળહળ જળકાટ બધો કર્યો છે. યજમાન ખમતી ધનને બહુ મોટા છે, વાહે વાણિયાભાઈના ટેકા છે, સમજે આઈએમનો સપોર્ટ છે, બધા હરિભક્તોનો હારે બહુ સમૂહ છે, અને ઘનશ્યામ મહારાજનો ખૂબ રાજીપો છે. સાચું સંતો ભક્તો, આ થાળ એવો છે કે એમાં તરહ તરહની વાનગીઓ છે, કાંઈક ખાટી, કોક તીખી, કોક ખારી, કોક મોળી, કોક તૂરી, સમજ્યા?
અમારી જેમ બધું સોળીને ખાઈ જજો, ખબર જ ન પડે કઈ વાનગી કેવી. સમજાણું? ટૂંકમાં એક વાતને હૃદયમાં ધારી રાખીશું કે આપણે ભગવાન સંભાળવાના છે અને સંતો ભક્તોને રાજી કરવાના છે, બસ આટલી વાત પકડીને હાલવાનું છે. અને જેટલાએ મારા અવાજને અત્યારે સાંભળીને આ રવિસભાનો લાભ લેવા સંકલ્પો કર્યો છે, એમાંથી જેટલા એ ઉત્સવમાં અવાય એટલા એ અવશ્ય આવવું, જેટલું અહીંયા રોકાવાય એટલું અવશ્ય રોકાવું, એવું મારું નમ્ર નિવેદન છે. માનવું ન માનવું એ તમારા ઉપર નિર્ભર છે, પણ નિવેદન અમે તમને કર્યું. અમારા યજમાનનો આગ્રહ છે, દિવ્યાકાશમાં મોટા માંડવા નાખ્યા, સીધાકાશમાં તો વચનામૃત છે, હા ટ્રેક્ટરની ટ્રોલીમાં મોટું વચનામૃત, હવે પગે લાગજો, ગિનિસ રેકોર્ડનું છે એ. સમજ્યા? મોટામાં મોટું પુસ્તક અત્યારે વર્લ્ડનું એ છે, તમે પગે ન લાગો તો તમારી કઠણાઈ. તમને પાછો કાંઈ વાત કર્યા વગેરે મહિમા થાય નહીં. આખી દુનિયા માટા મારી આવો, સૌથી મોટું પુસ્તક કયું તો એવડું. પત્રકારો આવશે ચારે કોઈ ભરી વળીને ફોટા પાડશે, તમે તો એમ કહેશો શું છે પણ એ શું છે? હું આપણું સ્વામિનારાયણ ભગવાનનું પરાવાણી રૂપ વચનામૃત છે, એનો એક શબ્દ જીવાત્માના કલ્યાણ કરવાની તાકાત રાખે છે. આપણે એને દિવ્ય ભગવત સ્વરૂપ જાણીને વંદન કરતા રહેજો. ભલે ન્યાય એને ખોળે બેહીને રસ રોટલી જમજો, પણ એને પગે લાગજો. હમણે તો બધા કેરીઓ બહુ જમે. કોક મને કહેતું હતું કેરીઓ આ સાઈડ મોંઘી બહુ છે, પાક બહુ ઓછો છે, પણ અહીંયા હું આવીને બે દિવસથી જોઉં છું, મને એ બેય વાત હાવ ખોટી લાગે છે. પાક બહુ ઓછો કેરીનો છે, વાવાઝોડામાં ફાલ ખરી ગયો છે, કેરીઓ બહુ ઉપજી જ નથી, એ વાતે હાવ ખોટી લાગે છે, અને બહુ મોંઘી છે, બહુ મોંઘી છે, એ વાતે મને હાવ ખોટી લાગે છે. કેમ જો એવું હોય તો રોજ એક ગાડું ભરીને ગોટલા અહીં કાચી નીકળે છે, અધરથી પડે છે ગોટલા. અમારા બાળકો અને અમારા બાપાઓ કેરીનો રસ ખાઈ ખાઈને ચમકતા થઈ ગયા છે. હે, જેણે ઓસ્ટ્રેલિયન હીરાને હારા પહેલ પાડ્યા હોય એવા ઝળકે છે. જય કેરી માતા, સદા સુખદાતા. વાલા ભક્તો, થોડી આનંદની વાતો કરી, થોડી ભલામણની વાતો કરી, થોડી મહિમાની વાતો કરી. કામ લાગે એ લેજો. હવે આપણે રવિસભામાં જવું છે, એમાં મારે બે વાત કરવી છે. એક રણછોડ ભગતની અને એક ગણેશ શેઠની. પહેલાં રણછોડ ભગતની વાત કરીશ, પછી ગણેશ શેઠની વાત કરીશ. તમે યાદ રાખજો, બેમાંથી શીખવા જેવું જ્યાં જ્યાં આવશે ત્યાં હું થોડીક હાઈલાઇટ કરીશ. તમે શબ્દો હૃદયમાં ધારજો, ભગવાનને સંભાળજો, અને તમે તમારો ઉદ્ધાર કરજો, હું મારો કરી લઈશ. પાકું? આપ જાણો છો, સુણો સત્સંગી એવા શબ્દથી આરંભ થતા પ્રેમાનંદ સ્વામીના રચેલા ચાર પદો છે, એ પદો ઉપર આપણે રવિસભા હમણાં હમણાં વાગોળીએ છીએ. એમાં આપણે ત્રીજું પદ ચાલે છે, અને એમાં આપણે આજે કથા ભાગ 35માં આવ્યા છીએ. અને આ ત્રીજા પદની હવે છેલ્લી કડી ઉપર આજ આપણે થોડા વિચારો કરીને આપણા આત્માને વિશેષ જગાડી, વિશેષ ભગવાનમાં લગાડી, વિશેષ મૂર્તિના મહાઆનંદને ભોગવવાનો છે. મૂળ વાત હરિરસ ભોગવવાનો છે. આવ્યા હરિરસ ભોગવવા, અને કેરી રસ ભોગવાય છે, અને કેરી રસ જ્યારે ભોગવાય છે ત્યારે હરિ ભૂલી જવાય છે,
આ કઠણાઈ એવી થાય છે, નથી સહેવાતી, નથી કોઈને કહેવાતી, આ છુપી વાત છે. પણ ત્રીજા પદના અંતિમ કડીના દિવ્ય મર્મને આ બે હરિભક્તના દાખલા લઈને આપણે સમજવો છે. આવ્યો અમૂલક અવસર તે જાશે, સાવધાન, પછી હાથ ઘસી ઘસી ફસતાશે. અને તે તો હરિના ચોર નીચે થાશે થાશે થાશે, ઘનશ્યામ વિના ઘનશ્યામ વિના, બીજે ઠેકાણે જે જન પ્રીતિ જોડે, ઘનશ્યામ વિના ઘનશ્યામ વિના, બીજે ઠેકાણે જે જન પ્રીતિ જોડે. તે તો મંદમતી, તે તો મંદમતી, વિખ ફલવાવે વાવે 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 વાવે, તો વિખ ફલવાવે અમૃત ના વન. માટે સાર છેલ્લી કડી, માટે સર્વ થકી પ્રીત તોડીને, માટે સર્વ થકી પ્રીત તોડીને, એક હરિના ચરણમાં જોડીને, એક હરિના ચરણમાં જોડીને, એક હરિના ચરણમાં જોડીને, એક હરિના ચરણમાં જોડીને, જાશે ધામ પ્રેમાનંદ દોડીને, ઘનશ્યામ વિના ઘનશ્યામ વિના, બીજ ઠેકાણે જે જન પ્રીતિ, ઘનશ્યામ વિના ઘનશ્યામ વિના, બીજ ઠેકાણે જે જન પ્રીતિ જોડે, ઘનશ્યામ વિના ઘનશ્યામ વિના, બીજ ઠેકાણે જે જન પ્રીતિ. વાલા ભક્તો, પ્રેમાનંદ સ્વામી જેવા મહાપ્રેમી પ્રગટ પુરુષોત્તમના પરમહંસ એમ કહે છે આખા પદના છેલ્લે ઉપસંહારમાં, માટે સર્વ થકી પ્રીત તોડીને, સર્વ ઓલ, બધામાંથી પ્રીત તોડો સાહેબ, બધામાંથી. ભગવાન સિવાય અને ભક્ત સિવાય જે જે છે તે તમામમાંથી પ્રીત તોડીને, એક હરિના ચરણમાં પ્રીતિ જોડીને, જાશે ધામ પ્રેમાનંદ કહે દોડીને, ડંકો વગાડીને, હાંકલા પડકારા કરતો અક્ષરધામ પોકશે, ચોક્કસ પોકશે. પણ આટલું કરવું પડશે, જરીક જરીક તમામ રિધમ ધીમી કરી નાખજો, મારો વોઇસ આવ દબાઈ જાય છે, જરીક કરવાનો છે. એક ભગવાનના ચરણમાં જ પ્રીતિ રાખવાની, બીજે બધી તોડી નાખવાની. થઈ જશે ને કે નહીં થાય? વાંધો આવશે કે કામ પતી જાય? જોઈએ શું થાય, છેલ્લે ખબર પડશે, રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે. બાકી બધા કહેતા હોય ભાઈડો 100% પાસ થાય, અને પટેલ જ્યારે આમ ખેતરમાં આટા મારે ને આમ બાજરો જોવે ને એટલે કે બહેમણ પાકો, પછી બીજો આરે પાકો હોય ને એ શું કે ખબર, ખળે ખબર પડશે, ખળુડ લ્યો. એમ બધેથી પ્રીતિ તોડીને એક ભગવાનના ચરણમાં પ્રીતિ જોડી દેવાનું કામ છે ને, એ વહેલું કરી નાખીએ તો વાંધો નહીં, નતર પછી તો ઉપાધિ બહુ થાય, પછી સમય હશે નહીં, પછી સમય હશે નહીં, શું કરશો? શરીર સારું હશે નહીં, મગજ કામ કરશે નહીં, આંખે દેખાતું હશે નહીં, કાને સંભળાતું હશે નહીં, શું કરશો?
આજ બધી રીતે ભગવાનની કૃપા છે માટે કરી લઈએ કરી લઈએ કરી લઈએ આપણે કરી લઈએ. હું કલ્યમ તમે કામ કરી લઈએ કલ્યાણનું, પસ્તાવું નથી. એક વાત યાદ રાખો, પસ્તાવા જેવી ખતરનાક ભૂંડી ઊંડી ચેપી પીડા બીજી કોઈ નથી. માટે એવું કરવું કે ભવિષ્યમાં પસ્તાવું ન પડે. આજથી જ એ વાતની સાવધાની રાખીને સજગ થઈ જવું કે ભવિષ્યમાં પસ્તાવું ન પડે. કોઈ વિચાર એવો ન કરવો કે ભવિષ્યમાં પસ્તાવાનું જોખમ માથે લટકે. આવો અવસર ફરી મળે નહીં. માટે સર્વ થકી પ્રીત તોડીને ને 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 એક હરિના ચરણમાં જોડીને જાશે ધામ પ્રેમાનંદ દોડીને ભાઈ દોડીને. અને આવો અમૂલક અવસર હાથમાંથી વયો જશે ને કરવાનું નહીં થાય ને ન કરવાનું થશે. પ્રમાદ નામનો શત્રુ બોચી પકડીને આપણી માથે બેસી જશે તો પછી પસ્તાવો બહુ થશે, બહુ પસ્તાવો પડશે. હાથ ઘસી ઘસીને પસ્તાશે તે તો હરિના ચોર નીચે થશે સાહેબ. માટે થોડા ચિંતા રાખી ચિંતન કરજો, ભૂલ્યો હોય એ સુધારી લેજો, સુધારી લેજો. હવે મારે તમને રણછોડ ભગતની વાત કરવી છે. પહેલા ટૂંકમાં કહી દઉં, આ રણછોડ ભગત ગોખરવાળા ગામના છે, કણબી પટેલ છે, જૂનાગઢ દેશના, ગુણાતીતાનંદ સ્વામીના યોગના. પણ થોડીક ભૂલ ખાઈ ગયા, સારું ઘણું કર્યું પણ થોડુંક કાચું રહી ગયું. પણ એ વખતે સદગુરુ બાલમુકુંદાસજી સ્વામી એની ભેરમાં હતા એટલે પાર પડી ગયો, ફસાણેલું ગાડું નીકળી ગયું. પણ આજ મારું તમારું શું થાય મારા બાપા, આજ તકલીફ થઈ જાય. માટે કાચું રાખવું નહીં, કલ્યાણમાં કાચું રાખવું નહીં. વાલા ભક્તો, એકવાર સદગુરુ બાલમુકુંદાસજી સ્વામી જૂનાગઢ દેશના ગુણાતીતાનંદ સ્વામીના શિષ્યોમાં મુખ્ય હતા, ચાર પાંચ એ પૈકીના. દેવ દિવાળીનો સમય કરવા માટે વડતાલ જઈ રહ્યા હતા, જૂનાગઢથી વડતાલ. રસ્તામાં હરિભક્તોને દર્શન દેવાનું, સત્સંગનું સુખ આપવાનું કામ સ્વામી ભાવથી કરતા, સૌને સત્સંગ કરાવતા, ગામડા ફરતા, વિચરણ કરતા કરતા સ્વામી જૂનાગઢથી નીકળીને ગોખરવાળા પધાર્યા, મોટા ગોખરવાળા. આ ગોખરવાળા ગામમાં રણછોડ ભગત નામના એક કણબી ભાઈ રહેતા હતા. દૈવ યોગે આ રણછોડ ભગતનું શરીર હાજું માંદું રહેતું, શરીરમાં બહુ હરખાઈ નહીં, લેણ નહીં, બહુ દેણ જાજી, દવા હાલતી જ હોય, કાંઈક ને કાંઈક શરીરમાં પ્રોબ્લેમ ચાલું ચાલું, દખ આવ્યા જ કરે. સ્વામી પધાર્યા બાલમુકુંદાસજી જૂનાગઢથી, ઓહો હો હો હો, આખા ગોખરવાળા ગામમાં આનંદનો પાર ન રહ્યો. સ્વામી આવ્યા, સ્વામી આવ્યા. સ્વામીના દર્શન કરીને રણછોડ ભગતના હૃદયમાં શાંતિ શાંતિ પથરાઈ ગઈ. સ્વામી હું રણછોડ. હા ભાઈ રણછોડ. સ્વામી બોલો ને. સ્વામી મારા મનમાં વડતાલનો સમયો કરવાની ખૂબ જ ઈચ્છા છે અને આપને વડતાલ સમયો કરવા જાતા જાણી મારી ઈચ્છા અત્યારે ઉબળી ગઈ છે. તે તો કોઈ ના પાડે, ના ના એવું નથી. તો સ્વામી ઈચ્છા છે પણ હું પણ. સ્વામી ઝીણી મોટી માંદગીને લીધે ક્યાંય જવાની હિંમત હાલતી નથી.
વચ્ચે મારા શરીર કંડળે તો રણછોડ ભગતની વાત સાંભળીને સદગુરુ બાલમુકુંદાસજી સ્વામીના અંતરમાં દયા આવી ગઈ. ઢીલો વીલો ચહેરો કરી ભગતે વાત કરી તો સ્વામીના દિલમાં દયા ફૂટી. સ્વામી બોલ્યા, રણછોડ તારે ખરેખર સમયના દર્શન કરવા? હા સ્વામી, ખરેખર ઈચ્છા ઘણી થાય છે, પણ માંદગી કેળો મેળતી નથી, એનું શું કરવું? મારે કેટલાય સમયથી જવું છે, જવું છે, પણ નથી જવાતું, શું કરું? રણછોડ બોલો ને સ્વામી, ખરેખર તારી ઈચ્છા છે તો અમે તને હારે લઈ જઈ, વડતાલ સમયો કરો એમ? હા, પણ માંદગી, તું માંદગીની ચિંતા છોડી દે, છોડી દે, ચિંતા છોડી દે, અને અમારી હારે હાલ, અમારો વિશ્વાસ રાખ, તારો શુભ સંકલ્પ છે, ભગવાનને અમે પ્રાર્થના કરીશું, પ્રભુ તારો મનોરથ પૂરો કરશે, મહારાજ તને ઉની આજ નહીં આવવા દે. લે બોલ હવે રણછોડ. રણછોડ ભગત તો એકલા એકલા તાળી ઉપાડવા માંડ્યા. સ્વામીના વચનમાં વિશ્વાસ હતો, સંત વચનમાં એને પ્રેમ ને વિશ્વાસ, એટલે એ રણછોડ ભગત સદગુરુ બાલમુકુંદાસજી સ્વામીની સાથે વડતાલ સમયો કરવા માટે હાલ્યા. ઓ ભાઈ, સ્વામીએ એમને વડતાલના સમયા ઉપરાંત બીજા અનેક મંદિરોના દર્શન પણ કરાવ્યા. વડતાલમાં ઘણા દિવસ રહ્યા, ખૂબ બધો લાભ લીધો, અને પછી વડતાલ ધામથી નીકળી સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, સારંગપુર, ગઢડા વગેરે વગેરે પવિત્ર તીર્થસ્થળોના દર્શન પણ કરાવ્યા. આ રીતે ફરતા, વિચરણ કરતા, તીર્થયાત્રાનો આનંદ અને દિવ્ય આનંદ ભોગવતા ભોગવતા મોટા આંકડિયા ગામમાં પધાર્યા. જૂના જમાનાની આ હાડ મારી ભરી મુસાફરીમાં હાજા માણાઈ માંદા થઈ જાય સાહેબ, એની જગ્યાએ મોટા સદગુરુની કૃપાથી રણછોડ ભગત હેમ ખેમ રહ્યા સાહેબ, ન માંદા પડ્યા. ગામ આંકડી આવ્યા બાદ રણછોડ ભગતે એક દી સ્વામીને હાથ જોડીને કહ્યું કે સ્વામી, હું આપની દયાથી મેં ધારી નહોતી એવી યાત્રા થઈ. હો સ્વામી, સ્વામી તમારો ખૂબ ખૂબ આભાર, સ્વામી તમે મારા ઉપર બહુ કૃપા કરી. સ્વામી આવી કૃપા જો તમે ન કરી હોત ને તો આ ભાવમાં ક્યારેય વડતાલ જઈ શકત નહીં, યાત્રા થઈ શકત નહીં, આપની આવી દયા. ઓહો હો સ્વામી, આવી મારે માથે તમે દયા કરશો એવી મેં તો કલ્પનાય નહોતી કરી, આ તો અકલ્પ્ય વાત સિદ્ધ થઈ, ધારી નહોતી એવી યાત્રા મારે થઈ ગઈ, આપના પ્રતાપથી મારી માંદગી ક્યાંય આડી ન આવી હો, અને એમ ખેમ એટલે પહોંચાયું. હવે જો સ્વામી તમે મને રજા આપો તો ગોખરવાળા ઘરે જવાનો વિચાર છે, ઘરે જઈ આવું. કહેશે સ્વામી, ઘરે જઈ આવું. સ્વામીએ તરત આમ રણછોડ ભગત ઉપર મીટ માંડીને કહ્યું, અલ્યા અલ્યા રણછોડ, આવા સાધુ મૂકીને ઘરે જવાનું મન કેમ થાય? હે, આવો સત્સંગ, આવા સાધુ, આવી કથા, આવા કીર્તન, આવું ધ્યાન ભજનનું સુખ, આવો અલૌકિક માહોલ મૂકી સંસારના અંધારા કૂવામાં પડવાનું મન થાય? આવું થયું પાછું, આ સાધુને કહેવાય જ નહીં હું ઘરે જાઉં છું, વયું જવાય જે ગાડી વહેલી મળે એમાં, એટલે ઘરે જવાનું મન થાય? શું છે ઘર એટલે હું પણ એમ? હવે સ્વામીને કેમ સમજાવવું કે અમારે માટે ઘર હું? એ સ્વામીને ઘર નહીં એટલે ઘરનો કોઈ મહિમા નહીં, ઘરે જવાનું મન થાય? રણછોડ ભગત બિચારા ઢીલા પડી ગયા. હા હો, હા ઢીલા થઈ ગયા, હા સ્વામી લપડિયામાં ઢીલો હું પડી ગયો તો શું કરું? તો પણ તાર ઘરે હું ડાટ્યો છે. સ્વામી મારું સાંભળશો કે સાંભળશો જ નહીં? લે બોલ. આમ તો છે ને સ્વામી,
ખરેખર ખરેખર કહું, ખરેખર ખરેખર આપ જેવા સંતને છોડીને ઘરે જવાનું મન નથી થતું, મને ખરેખર નથી થતું. તો પછી કેમ ઘરે જાઓ? સ્વામી સાંભળવા જ નથી પૂરો. પરંતુ સ્વામી મનમાં એક એવો સંકોચ રહ્યા કરે છે કે આટલા બધા દિવસ સાધુ પાસે સેવા કરાવી, મારે શરીરે સેવા કાંઈ થાય એવું શરીર નથી. સંતો જમાડે, સંતો બધું કરે મારું, હવે વધારે સેવા ન કરાવાય સ્વામી, મનમાં એમ રહેશે હવે વધારે સેવા ન કરાય. હવે આપણો દેશ આવી ગયો છે એટલે રજા આપો તો ધીરે ધીરે ઘેરે પહોંચી જશે. સ્વામીના અંતરમાં આ મુમુક્ષુનું આત્યંતિક કલ્યાણ કરવાની મોજ ચડી ગઈ હતી. હવે આને કોણ રોકે? ઉમળકો આવી ગયેલો, હેર આવી ગઈ કહો, ઉભરો આવી ગયો કહો, તાણ ચડી ગયું જે કોઈ, કે આનું કલ્યાણ કરીએ પાર. હવે ઘણી વખત અમારે બધાને એમ થઈ જાય કે આનું કરી જ નાખવું છે ને ઓલાને કરવું હોય નહીં, એવી ક્યાં તણ થાય. આપણી ઓલી જૂની વાત છે ને, ઓલા લઈને બેઠા અને મૂકે નહીં. હા પછી હું થયું તો એ વખત, હા બસ લ્યા ભગતનો જ અનુભવ છે. કાંઈક કહો મને, તા કે પાંચ માનજી કરજે, તો કે પણ મારે આજના જ કલ્યાણ નથી જોતું. એટલે હવે અમારે આજના જ કરવું હોય ને એને આજ જોતું ન હોય. હવે આ વેપાર થાય સોદો જ ન થાય, ભાઈ ડીલ થાય જ નહીં, કેન્સલ જ થાય, કરવું હું? સ્વામીને મોત ચડી છે, રણછોડનું કલ્યાણ કરવું છે. અને સ્વામીએ પ્રશ્ન કર્યો, ભલે રણછોડ શું? સ્વામી એક પ્રશ્ન પૂછો. સ્વામી પણ કેવો પૂછશે, પૂછવા તો દે દાદાને, પૂછો પૂછો પૂછ. કેવો પૂછશે ખબર નહીં ભાઈ, હવે આ તો બીક લાગે. પૂછો સ્વામી, પૂછો પૂછો. તારે ઘરે જવું છે કે ધામમાં જવું છે? આવું પૂછ્યું, બોલો પૂછાય કોઈને આવું? હજી વાત થઈ રહી, મારે આજના જ કલ્યાણ નથી જોતો. તારે ઘરે જવું છે કે ધામમાં જવું છે? આવું સ્વામી પૂછી નાખ્યું. બીજા કોઈને આવો અચાનક પ્રશ્ન કરવામાં આવ્યો હોય તો તે હેપતાઈ જાય, પણ આ તો રણછોડ ભગત ગામ મોટા ગોખરવાળાના ગુણાતીતાને સ્વામીના સેવેલાને બાલમુકુંદ સ્વામીને હારે 4 મહિનેથી સાતરામ ફરતા સમાગમ કરેલો નિર્વાસનિક થયેલો રણછોડ ભગત સ્વામીનો આ પ્રશ્ન સાંભળીને જગતનું નાશવંત પણ જાણીને બેઠા હતા એટલે એમ બોલ્યા, સ્વામી જો એમ જ વાત હોય અને જો તમને દયા કરીને મને ધામમાં મોકલી દેવાની મોત ચડી ગઈ હોય તો સ્વામી ભાડ માંગ્યું ઘર, ઘરે મારે નથી જવું, પુગારી દો ભગવાનને ઘરે, પુગારી દો, આવું ટાણું આવે નહીં. હા હા હા, સાધુ સંતો હરિભક્તો આંકડિયાવાળા બધા જોઈ રહ્યા કે લે આ તો કેવી વાતો થાય હે. મહાપ્રતાપી બાલમુકુંદાજી સ્વામી બોલ્યા, તો રણછોડ સ્વામિનારાયણ મહામંત્રનું ભજન માંડ કરવા કે, આવતીકાલ એકાદશી છે, એકાદશીના દિવસે મહારાજ તને તેડી જશે. પણ રણછોડ એક વાતનું ધ્યાન રાખજે, શું જોજે હો, ક્યાંય વાસના રાખતો ને ન રાખું, રાખતો નહીં. સારું સારું સ્વામી. આવી વાત આંકડિયા ગામના મંદિરમાં થઈ. પછી તો આ મોટા ગોખરવાળા રણછોડ ભગતને સ્વામીના વચનમાં બહુ વિશ્વાસ હતો. ભાગશાળી જીવ હોય એને સંત વચનમાં વિશ્વાસ હોય, ઘણાને વિશ્વાસ જ ન હોય, શું કરવાનું કહો. સંત કે એમ કરવામાં એને કોઈ રસ નહીં, કોઈ વિશ્વાસ નહીં, કોઈ લાભ દેખાય નહીં, એ બિચારા ક્યાંથી સાધુ કે એમ કરે. વિશ્વાસ હતો, એમણે ભજન કરવા માંડ્યું. રાત્રે શરીરમાં ટાઢિયો તાવ આવ્યો, ભારે આવ્યો, માથા ભારે, શરીર તાવથી ધ્રુજવા માંડ્યું, ટાઢ ચડી. સંતોએ કંઈક ગોદડા હતા એટલા નાખ્યા પણ ટાઢ ઉતરે નહીં, ને ગોદડા હોતું બધું ધ્રુજે.
સ્વામી મને બહુ ટાઈટ હોય છે, પણ હવે ટાટિયું આવે તો ટાઈટ જ હોય ને, પણ રહેવાતું નથી. બાલમુકુંદ સ્વામી કેટલા સંતો, કંઈક કરો હવે, આ ગોદડે મેળ પડતો નથી ને અહીં ગામડામાં ગોદડા હોય નહીં, આ તો હવે ઊનના જાડા જાડા ધાબળે આવ્યા નહીં, પહેલાંથી ક્યાં કાંઈ સગવડતા આવી. એ બધા સંતો કહેતા હવે કરવું હું, ત્યારે કેવા લાકડા બાકડા ગોતો ક્યાંકથી ને તાપ કરો, બીજું શું હો ગયેલા, કાંઈ સગડી બગડી છે તો કંઈક સગડી પડી જ ભંડારમાં, દાખલા સગડી કરો કે પછી સાધુ લઈ આવ્યા ધોળાધર સગડી, અને સગડીમાં કર્યો તાપ, અને રણછોડ ભગત આગળ મૂકીને પછી તાપવા માંડ્યા, અને આ ગોદડા ઓઢ્યાને તાપણી કરીને માંડમાં મેળ પીડ્યો. આ તો શરીર છોડવાની વાત છે ને ધામમાં જવાની ભાઈ, એમ કાંઈ હાવ એમ કાંઈ એમ તો એલું એવું હેલું તો નહીં. રણછોડ ભગત સગડીએ તાપી રહ્યા હતા, એકાદશીની વહેલી સવારનો પહોર હતો, 5 વાગ્યાનો બરોબર સમય થયો. અચાનક આકાશમાં જ્વાળા થયા અને રણછોડ ભગતને દિવ્ય દિવ્ય પ્રકાશ દેખાણો. વળી આંખે રણછોડ ભગત સગડીએ તાપતા તાપતા આમ જોવા જ માંડ્યા, દિવ્ય દિવ્ય પ્રકાશમાં એને શ્રીજી મહારાજની દિવ્ય અલૌકિક મૂર્તિના દર્શન થયા. રણછોડ ભગતને તો આનંદનો પાર ન રહ્યો, બધી રોમાવલી ખડી થઈ ગઈ. ત્યાં તો મહારાજની મધુરી મૂર્તિ મંદ મંદ હસતી બોલી, રણછોડ રણછોડ. સ્વામી બાલમુકુંદાસજીના વચને અમે ઠેઠ અક્ષરધામમાંથી તને આ મોટું જબર વિમાન લઈને તેડવા આવ્યા છીએ. રણછોડ હાલ અમારે હારે. રણછોડ ભગત રાજી રહે. તરત જ નાશવંત શરીરનો રણછોડ ભગતે ત્યાગ કર્યો, મહારાજની સાથે ચાલતા થયા. પરંતુ માયા બડી મસ્તાની છે, ભારે ઝીણી અને જબરી છે. પીપળાના મૂળની પેઠે એ ક્યારે પાંગરી જાય કાંઈ નક્કી નથી. માયા બડી મોહિની, એના વજ્રમય ગાળા, હાંગો કે કાંઈક હલવાણા, કાંઈક ચડ્યા ને કાંઈક પાળા. માયા મોટી નાગણી, સ્વરૂપ પોતાના ખાય, એમાંથી જે નિસરે તે મણીધર થાય. બધાને અક્ષરધામ ભાગ્યમાં નથી હોતું, એમાં માયા મૂકવાનું જોર મારે એના ભાગ્ય અક્ષરધામ લખાઈ જાય. માયા એટલે હું કાંઈક ને કાંઈક સંકલ્પ, આ કરવું છે, આ કરવું છે, મારે આમ કરવું છે, આ સંકલ્પો એ માયા. એને કાંઈ શીંગડું પૂછડું કામ કાંઈ આમ આવીને આપણને દર્શન દે હું માય, એવું નહીં. કાંઈ માયા આવીને આપણો હાથ ઝાલી રાખીને ધામમાં ન જવા દે એવું કાંઈ ન થાય. આપણા જે ભગવાનને પામવા સિવાયના અશુભ કે શુભ સંકલ્પ હોય એને જ માયા કહેવાય. એ જવા ન દે ધામમાં, એ મુક્ત થવા ન દે, બધના બધ રાખે. નડી રણછોડ ભગતને માયા નડી. ધામમાં જાતા જાતા રણછોડ ભગતને માયા અડી આવી ગઈ. ભગતના મનમાં સંકલ્પ થયો, આ સંકલ્પ ન થાય ને એના જેવી કોઈ શાંતિ નહીં, અને સંકલ્પ થાય ને એના જેવી કોઈ અશાંતિ નહીં. સંકલ્પો જ અશાંતિ છે. જો થોડી વારે સંકલ્પો બંધ થઈ જાય ને તો માથામાં એવી શાંતિ થાય ને એવું સુખ આવે કે ન પૂછો વાત. સંકલ્પ થયો, શું થયો, મારે મારા ભાઈ ડાયાને મળવું હતું અને કેટલીક ભલામણ કરવી હતી, પણ માળું ભેળું થવાનું નહીં. હે, મારે ડાયાને મળવું હતું, મારો ભાઈ ડાયો, આટલો સંકલ્પ થયો, એને કંઈક ભલામણ કરવી હતી. આય નડ્યો, બોલો આય નડ્યો. તો આપણે તો હારા હારા બધા જોરદાર સંકલ્પ કરી રાખ્યા છે, એ હું કરશે હે,
તમે ને અમે ઘણા સંકલ્પ કરી રાખ્યા છે, આમ કરવું છે ને તેમ કરવું છે ને ફલાણું કરવું છે ને, નહીં નડે કઈ એવું ન માનતો કે મોત આવશે એટલે સંકલ્પ મૂકીને તરત વિમાનમાં બેસી જવું, બને નહીં. એમ સંકલ્પ ટળી જતા હોત તો કેદારાને ટળી ગયા હોત, એમ કાંઈ વાસના બળે એવી કે ટળે એવી હાવ ફોફલી નથી. વજ્રસાર જેવું ક્યારે કીધું હોય કારણ શરીર યા મહારાજ જેના વખાણ કરે અને કઠણમાં કઠણ કે એ કઠણ જ હોય ને ઢીલું તોડવું હોય. નડ્યો સંકલ્પ નડ્યો, સંકલ્પ છોડે એ મુક્ત થાય અને સંકલ્પ થાય એ બદ્ધ થાય. ધામમાં હોય તો એમ ને ગામમાં હોય તો એમ, સંસારમાં હોય તો એમ ને સત્સંગમાં હોય તો એમ, ગ્રસ્તાશ્રમમાં હોય તો એમ ને ત્યાગાશ્રમમાં હોય તો એમ, સંકલ્પ થયો એટલે બદ્ધ, સંકલ્પ ગયો એટલે મુક્ત. મુક્ત થવામાં એટલું જ છે, આયુષ બાકી હોય અને સંકલ્પ બાકી રહે નહીં તો જીતે જી મુક્ત, અને આયુષ પૂરું થઈ જાય અને સંકલ્પ પૂરા થાય નહીં તો મરી જાય તોય બદ્ધ. આપણે ભલે ને કઈ એક ધામમાં ગયા, મારા ભાઈ ડાયાને મળવું, મળવાનું. રણછોડ ભગતે જેવો આવો સંકલ્પ કર્યો કે એ જ સમયે મહારાજે એમને ત્યાંથી વિમાનમાંથી પાછા દેહમાં મેલી દીધા. તરત એના માંદા ઢહડા કરાવે એવા દેહમાં મેલી દીધા અને ભગવાન અદ્રશ્ય થઈ ગયા અને વિમાને જતું રહ્યું. એટલે આ દિશા થઈ, શું કરશું કહો, બોલો કરશું હું, તમે કોઈ કરી કઠણાઈ કોને કહેવા જઈ. આવો અમુલખ અવસર તે જાશે જો કાંઈક સંકલ્પ થશે, પછી હાથ ઘસે ઘસે પસ્તાશે. એતે તો હરિના ચોર નીચે થશે, ઘનશ્યામ વિના બીજે ઠેકાણે જે જન પ્રીતિ જોડ. આમાં પ્રીતિ તો કાંઈ નહોતી જોડી સાહેબ, એવી કોઈ એના ભાઈ ડાયામાં એને ભયંકર આસક્તિ નહોતી કે ડાયા વિના એને રહેવાય નહીં કે જીવાય નહીં. તકલીફ આટલી જ હતી કે મારે એને ભલામણી કરવી છે, આ સંકલ્પ રહી ગયો. આમાં સમજવું હોય સમજી જજો, જો ભગવાનને પામવું હોય તો સંકલ્પ એક કે હોવો ના જોઈએ. સંકલ્પ એ જ માયા છે, સંકલ્પ માત્રનો ખાત્મો બોલાવી દેવો પડે સત્સંગ કરતાં કરતાં. અમારે ને તમારે બે, તમારે તમારો જોગા સંકલ્પ હોય ને અમારે અમારો જોગા હોય, તમારે દીકરો પરણાવવો હોય, દીકરી હારે પાછી આવી હોય એનું પત્તું ન હોય પતાવવું હોય, છોકરાને ધંધામાં કાંઈ બરકત ન હોય તો એ કાંઈક ગોઠવી દેવું હોય, કાંઈક ને કાંઈક તમને તમારી જાતના અને અમારે અમારી રીતના હોય, એકાદી સંસ્થા કરવી હોય, એકાદો ગ્રંથ લખવો હોય, સમજ્યા, થોડીક એકાદી કાંઈક મારી હારી ગાયેલી સીડી બહાર પડે તો પછી ધામમાં વ્યો જાઓ, સમજ્યા. અમારે અહીં બધું હોય, જે જે વાતની અમારામાં સારી બાબત હોય ને એના અમને સંકલ્પ ગોદા માર્યા કરે. એકાદી મારે કથા કરવી છે, સમજ્યા, કાં તો મારે 108 કરવી છે પછી ધામમાં જવું. હા, આવા બધા સંકલ્પો રખાય નહીં એક કઈ વાતના. જો પ્રભુને પામવું હોય તો ભાઈ આ વાત બહુ થઈ ગઈ, આટલી તો કાંઈ આખી લાઇબ્રેરીની જરૂર નથી, આ એક જ વાત કલ્યાણ કરે એવી છે. સંકલ્પ છોડી દો તમે ને અમે જો સંકલ્પ પડ્યા મેળીએ ને, શુભ સંકલ્પ, અશુભની વાત ન કરતા, સારા સંકલ્પની વાત કરીએ. ઓલાને ઓળખો લાધા ઠક્કરની બાને, એને સંકલ્પ હતો કે મહારાજને અર્થે મારાથી થાળ ન થયો, ન ગયા ધામમાં, આવ્યો જન્મ પાંચુબાની દીકરી થયા હીરાબા. બોલો, 8 વર્ષના થયા, થાળ શીખ્યા ને થાળ કર્યો ને પછી ગુજરી ગયા, પણ ગર્ભવાસ આવ્યો, બધ પણ આવ્યું. આવું થાય છે. એક આપણા હરિભગત હતા,
ને ફૂલવાડી હારી કરી લીધી. અને એવો સંકલ્પ એ મંદિરના પૂજારી હતા કે મારે આ ફૂલવાડીમાંથી હારા હારા હાર કરીને મહારાજને તેર પહેરાવવા છે, ન જવાનું ધામમાં. આટલું નડ્યું તો બહુ ઢઢો સંકલ્પ હોય એ નહીં નડે. કલ્યાણની જ મન લાગે આ જીવને પડી જ નથી, સંકલ્પ પૂરા કરવા ની જ પડી જ. બોલો, ભગવાને જોતા નથી, ધામે જોતું નથી, મૂર્તિનું સુખ જોતું નથી, એને કંઈક કરવું છે. અને એ ન થાય એટલે એને ફાવતું નથી, ગમતું નથી, જામતું નથી. કોને કહેવા જાવ આવા દુઃખ, કેટલી વિચિત્ર ભયંકર ડેન્જર ઊંડી ચીકણી બલા છે આ માયા. અને આટલો સંકલ્પ રહી ગયો તોય મહારાજ મૂકી ગયા. લે ભાઈને ભલામણી કરો, રાજી કોઈ ઈચ્છા કે વાસના કે એવો પ્રબળ સંકલ્પ નહીં, પણ થયું આવું. બોલો આપણું બોલો, કોને કોને કલ્યાણ જોઈએ છે? ધામ જ જોઈએ છે કે બીજું કંઈક કરવું શીખ્યો ને? આપણે રાજાભાઈ જેવા છીએ, રાજાભાઈનું આખ્યાન જોયું છે કે મહારાજ મને સાધુ કરો, તો મહારાજ કે સાધુ થવું છે કે અમે કહીએ એમ કરવું છે? તો તમે કહો એમ. આપણે કોઈને એમ છે કે મહારાજને સાધુ કે એમ જ કરવું છે? મહારાજ કે જાઓ વરુદભાઈને હાથી હાકો, થેન્ક યુ. પછી આવ્યા 12 વર્ષે કે મહારાજ હવે મને સાધુ કરો. મહારાજ કે સાધુ થવું છે કે ધામમાં જવું? તો કે ધામમાં મોકલી દો તો બહુ સારું. તરત ધામમાં મોકલી દીધા. જો સંકલ્પ કાંઈક બીજો હોત તો ધામમાં ન જાત જાત, પણ રાજાભાઈને કોઈ સંકલ્પ નહોતો, સાધુ થવાનો નહીં. નહીતર એમ કહેત પણ મારે સાધુ થવું છે પછી ધામમાં જવું છે, મારે હજી આમ કરવું છે, મારે હજી એમ કરવું છે. કરોડો યુગોથી આપણે કરતા જ આવ્યા છીએ, કાંઈ હોઈ નહોતા રહ્યા, ક્યાંય કશું કરવા મળ્યું જ નહોતું. આ જન્મે જ ક્યાંક કરવાનો ચાન્સ મળ્યો એવું છે? બહુ બધું કર્યું છે, બહુ કર્યું છે, બહુ જ કર્યું છે, આપણને ખબર નથી. કેટલી બિલ્ડિંગો આપણી કરેલી આપણે જોતા છે, આપણને ખબર નહીં આ બિલ્ડિંગ મેં કરી છે. કેટલાક મંદિરો આપણા કરેલા છે, આપણે એમાં ઉતર્યા હોય તો શું રહ્યા હોય તો શું, આપણને ખબર નહીં હોય આગલા જન્મમાં મંદિર મેં કરેલું, હું સાધુ હતો, હું ફલાણો હતો. કેટલાક આપણા લખેલા ગ્રંથ હશે ને આપણે વાંચ્યા છે, આપણને ન ખબર હોય કે આ હું આગલા જન્મમાં હતો ને મેં લખેલું છે. આપણા પદો આપણે ગાતા હોય કે આવેલા કવિનો છે, તું જ હતો એ કવિ, પણ પૂરું ન થયું ને તારું એટલે ફરીને પાછો આવ્યો. સમજ્યા? 1000 કરવા હતા પણ થયા નહીં પૂરા, તો શું કરવું? સંકલ્પ જ મારી નાખે જીવને. સંકલ્પની હોળી મોટી છે. અને સંકલ્પ થયો કે મારા ભાઈ ડાયન મળવું એટલે આનું શું કરવું? બીજું તો જાવાઈ દો ને, હવે આપણું કેમ થાય એ તો કયો. છે ને ઉપાધિ કર્યા જેવું, તો પછી આવ્યો અમૂલક અવસર તે જાશે. જો સંકલ્પ પૂર્તિ કરવા રહ્યા, સંકલ્પ ટાળવા ન રહ્યા ને પૂર્તિ કરવા રહ્યા, સંકલ્પ બાળવાના હોય પાળવાના નહીં, બાળવાના હોય. વાસના બાળવાનું કીધું છે, વાસના ભોગવવાનું નથી કીધું, બાળો એને. અને વાસના ભોગવે ટળી જતી હોત તો જ કેદારની ટળી ન ગઈ હોય, આપણે કાંઈ ઓછી ભોગવી છે? બોલો, કેમ આપણે કાંઈ સમજતા નથી? પછી હાથ ઘસી ઘસી પસ્તાશે, એ દે તો નીચે હરીના ચોર થશે. આ ચમત્કારી વાત છે. હમણાં ભરતજીની જેમ ખરેખર મૃગલાનું અખંડ ચિંતવન થઈ ગયું હોય ને મૃગલામાં બહુ આસક્તિને હેત થઈ ગયું હોય અને એ અંતકાળે નડે તો સમજાય ખરા. હાલો, ભરતજીની વાત ચમત્કારી એટલા માટે કે આવડો મોટો ત્યાગ કરેલો ને આવો મોટો રાજા ને આવા એક નાના મૃગ બાળકમાં ફસાણો, એ ચમત્કાર છે.
પણ થઈ ગઈ આસક્તિ બાળકમાં જોરદાર ભરતજીને. આને એવી કાંઈ ડાયમ આસક્તિ બાસક્તિ નહોતી. આ લોહી પીધું સંકલ્પે. આ સંકલ્પ તો હરામ જાદા એટલા બધા નકામા છે કે ની વાત છે. સાલું બધું છૂટે, સંકલ્પ ન છૂટે. હે સ્ત્રી છૂટે, સંકલ્પ ન છૂટે. પુરુષ છૂટે, સંકલ્પ ન છૂટે. ઘર છૂટે, સંકલ્પ ન છૂટે. સંબંધીઓ છૂટે, સંકલ્પ ન છૂટે. બધું છોડી શકીએ આપણે. અરે માને છૂટે, હા નિર્માની થઈને બધાને હાથ જોડી, પણ સંકલ્પ ન જાય સાલા. માલિકર સંકલ્પ હોય ને એ તો હાલ અમારે એમ કરવું પડશે. એક સંત મને મળ્યા હતા, મને કે મેં મૂકી દીધું. મેં હું તો કેમ તક ભણવું છું, મારે ભણવું છે. મારા ગુરુ ભણાવતા નથી, છોડી દીધું. ભણવા સારું ગુરુ છોડ્યા, મંડળ છોડ્યું, સંકલ્પો હેઠા જ ન બેન. અમારી વાત કરે બોલો, કંઈક કરવા સારું થઈને જો એમને એમ લાગે કે આ ગુરુ પ્રગતિ નહીં થવા દે, સમજ્યા, આ બધા સાધુ નડશે મારા મોક્ષમાં, તો મોક્ષે છોડી દે. નથી જોતો મારે તો આ કરવું, એટલે આનું શું કરીશ. બોલે ન તો મને સ્વામી મળ્યા નડિયાદમાં. મન કે મારે કે ધામમાં ન થવું, મને સ્વર્ગમાં જવું છે, એટલે શું કરીશ. એનું જો સંકલ્પ કેવો છે. તમારે સ્વામી સ્વર્ગમાં હું કે પહેલાં મારે સ્વર્ગ જોવું છું, પછી સત્યલોક જોવો છે. આ સંકલ્પ એમ આપણે જીવો છીએ. આપણે આપણે હો ભાઈ, આપણે એટલે આપણે જાતનો જીવ, એટલે જાતનો જીવ જ સારો. કઢી સટો કરોડો જન્મ ગયા હજી સુધર્યો નહીં આ જાતનો જીવ. કોણ જાણે હજી કરોડો જન્મ જશે આ સુધરશે કેદી. માટે સર્વ થકી પ્રીતિ તોડીને એક હરિના ચરણમાં જોડીને હે જાશે ધામ પ્રેમાનંદ દોડી ને 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 જી 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 જી. આવું થયું ભાઈ. વાલા ભક્તો, રણછોડ ભગતે જેવો આવો સંકલ્પ કર્યો, એક સમયે મહારાજ એમને પાછા દેહમાં મેલી દીધા. માંદલા દેહમાં પોતે પ્રવેશી ગયા, મહારાજ દર્શ થઈ ગયા. અને પછી રણછોડ ભગત ભારે પસ્તાયા, પેટમાં મોટો પસ્તાવાનો ભડકો થયો. અને બાલમુકુંદ સ્વામી પાસે આવીને પોક મેલી રોવે રોવે સાના નો આ દિશા. બાલમુકુંદ સ્વામી બધું જાણતા હતા, છતાં પૂછ્યું કે લ્યા રણછોડિયા શા માટે રડે છો. રણછોડ ભગતે બધી જ વાત કહી અને રડતા રડતા કહેવા લાગ્યા, સ્વામી સ્વામી મારા ભાગ ફૂટ્યા, મારા ભાગ ફૂટ્યા. ખુદ સર્વોપરી અક્ષર ધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મારો મહારાજ મને તેડવા આવ્યા અને મને મારો ભાઈ યાદ આવ્યો. મહારાજ મને મેલી નાલ્યા ગયા. રણછોડ તારા ભાઈ નું કામ ભર્યું? હવે મારે એને થોડું કંઈક કહેવાનું સંકલ્પ હતો મનમાં, એટલું ન છૂટ્યું. મને એમ થયું ભલામણી કરવી, હું પણ ભલામણી કરીને તારી ભલામણી મોટી ધાડ મારવાની. ભલે એમ થયું કે મને કરવું, આનું હું કરું, મારે ભલામણી કરવી હતી. ભલે રણછોડ, એટલે તો મેં તને સાવધાન કર્યો હતો કે ક્યાંય વાસના રાખી હતી. આમાં વાસના ની ક્યાં વાત હતી? ભલામણ કરવાનો સંકલ્પ હતો ખાલી. મારે ક્યાં ડાયમ વાસના છે સ્વામી? મારે ખાલી કેવાનું આ કટડાય તો સ્વામી કહેતો તો ક્યાંય વાસના રાખી છે ને, એટલે આને એમ થયું કે આમાં વાસના ક્યાં છે, આ વાસના થોડી છે, તો ખાલી સંકલ્પ હતો. નડ્યો
આપણા મનમાં એમ હોય કે વાસના હોય એ નડે, બાકી આવા સંકલ્પ કાંઈ નડે નહીં, પણ આ નડ્યો. જો સ્વામી મામા વાસના ક્યાં, વાસના ક્યાં હતી નહીં. બાલમુકુંદ સ્વામી કહે છે, હાલો એ બધી ઊંડી જ્ઞાનની ચર્ચા કાંઈ કરવી નથી. હવે સાનો સ્વામી, હું ભૂલ્યો, હું ભૂલ્યો, મારું કલ્યાણ બગડી ગયું સ્વામી. કરોડો જન્મે આજ મેલ પીડ્યો હતો કલ્યાણનો, તમારું પડતા તમારું પડતા માંડ કલ્યાણ થાય એવું હતું મારે. સ્વામી કે હવે સાનો રે બોલામણા, હું સાનો રે સંકલ્પેલો. એટલે ભાઈ આખું મંદિર ઊંચું કર્યું એવો રોવે, અને રોવે જ ને. વાત સીધી છે ને, આપણે આમ થયું હોય આપણે શું કરીએ. આટલા વખતથી આપણે ભગવાન હારીતના છીએ, બોલો હજી કલ્યાણ તો થયું નથી. એમાં બરોબર કલ્યાણ થઈ જાય, એકવાર મહારાજના વિમાનમાં બેસી જાય ને વૈયા જાય ને પછી બગડી જાય તો રોવે નહીં માણા, કે હાલો હવે કેદી મેળ પડે. આ તો બાલમુકુંદ સ્વામી હતા તે આવું, આઈ આ બધા સંતોને આવું મંડળને આ બધું તે વળી મેળ પડ્યો ને મારે યાત્રાએ થઈ ગઈ ને કલ્યાણ થઈ જાય, પણ હવે મારા હાળાનું આ હવે હું કરું. હે સંતો, આવી કથા વાંચીએ છીએ તે દિલમાં દા થાય છે, દા કે હાલા કરોડો જન્મ બગાડી નાખ્યા છે, કંઈક આ જન્મમાં હાલું કાંઈક ને કાંઈક આવું નડે નહીં. આપણે એમ માનતા હોઈએ કે એવી મારે કોઈમાં કાંઈ વાસના છે નહીં, સ્ત્રીમાં નહીં, ધનમાં નહીં, સ્વાદમાં નહીં, તો મને તો હું ને આવે કલ્યાણમાં જ મને કાંઈ નડવાનું નથી. આ નડે જો, આવું નડે, બોલો આપણે હું ધાર્યું હોય આ નડે આ નડે આ નડે, તો આપણું ધારેલું બધું પડ્યું રહે. ભરતજીએ શું ધાર્યું હતું? સ્ત્રી નડે, રાજ નડે, સત્તા નડે, હિંડોળા નડે, ખાટપાટ નડે, બધું નડે. ભરતજીને ખબર જ નહોતી મૃગલું નડે, બોલો ભરતજીની ખબર જ નહીં કે આ મૃગલું નડે. આમ થાય છે, આપણે આવું જ થાય છે. આપણને ન ખબર હોય ને એવું નડે. આપણે જેને હાવ ફિઝુલ માન્યું હોય ને મનમાં ક્યારેય એમ ન થયું હોય કે આ મન નડશે, એ કલ્યાણ બગાડે. બોલો આ નવાઈ જેવી વાત છે, એ કલ્યાણ બગાડે. અને જો ભરતજી પાછા એકલા ન હોત, એને ટોકનારા રોકનારા કહેનારા જો હોત ને તો કલ્યાણ ન બગડે, મૃગલું થવું ન પડે. એકાદનો કહેનારો મૂકાય આ મૃગલું મૂક કાઢી મેલ, જે થવું હોય થાય, એનું તું તારું કલ્યાણ સંભાળ. આ તન નડશે કલ્યાણમાં, આપણે નથી ઘણાને કહેતા મોબાઈલ મૂક, મોબાઈલ મૂક 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 મૃગલું મોબાઈલ મૂકલું મૂકી દે ન તારું બગડશે, થાય એવું. અને આ મોબાઈલની લત એવી છે, મોબાઈલ મૂકાવો ને તો અમને મૂકી દે. બોલો હમણાં એક બીનું ભેગા થઈને કર્યો કાયદો, મોબાઈલો લઈ લીધા, તે મૂકી દીધું બધું, ગુરુ મંડળ બધું. મોબાઈલમાં બંધન જોત ખરા, એ હોય તો રહેવાય, નહીતર પછી કાંઈ નહીં. આવું ધાર્યું થાય નહીં, એ કે બીજા મંડળમાં જઈને રહેશે હું કામ, તો તરત ઘરનો મોબાઈલ તો લેવાય, અહીં તો મોબાઈલ રાખવા દે નહીં. મોબાઈલ હોય તો કેટલા દર્શન થાય બધા ધામના. પછી આ રોવાનું થાય તો હું તાર રણછોડની જેમ આ ભેંકડો તાણવાનું થાય, પછી બચાવશે કોણ? આગળનું તો આપણે જાણતા નથી. બોલો આ દોષો એ તો વૈકુંઠમાં જ પાડ્યા છે, આ દોષે તો ગોલોકમાંથી પાડ્યા છે. એથી ક્યાંય એવા આ લોકમાં કાંઈ વાસનાવાળા હતા તો આ લોકના છે એ દોષો હશે ને ચડી જાય ઉપર એમ ધામમાં આવ્યા છે. માટે વાત સમજવી જોઈએ હરકી. સ્વામી હું ભૂલ્યો, સ્વામી હું ભૂલ્યો, પછી સ્વામીએ સાનો રહી રણછો સાનો રહી જા, સાનો રહી જા રણછોડ, એટલું બધું રડીશ નહીં, અમારા દિલમાં કાંઈક થાય છે, પણ સ્વામી મારું કલ્યાણ બગડી ગયું, કરાવીએ છીએ હરખું કરાવીએ છીએ, તું સાનો રે ભાઈ સાહેબ, આ તારું રોવું અમારે સહન થતું નથી. આમ બેઠા છે ને હરખું કરાવનારા, શાંતિ રાખ, ચિંતા કરમાં મહારાજને પ્રાર્થના કરીશું, મહારાજ બહુ દયાળુ છે, હજુ પણ તને ધામમાં લઈ જવા બેઠા જ છે. લઈ જશે કે હા હા, હવે તું છે ને ધામમાં જવાની પૂરેપૂરે તૈયારી કરે, આ અધૂરું કાચું રહી ગયું ભલામણા, પૂરેપૂરી તૈયારી કરી લે, તારા મનમાં જે જે સંકલ્પ હોય તે કહી દે. પાલ લાવ,
આમ કહી સ્વામીએ પિતાંબર બેન પહેર્યું. એટલે પિતાંબર કે હું આવ્યો, કાગળ પેન લાવો. તાર દાયાની ભલામણ કરવી છે એ જ છે ને કે આ મારે એ જ લખાય. પિતાંબરભાઈ પિતાંબરભાઈ લખી લો, એ જે જે ડાયાને ભલામણ કરવાનું મનમાં સંકલ્પ કરીને બેઠો છે બધું લખી દો, એ કાગળ ડાયને આપી દેવું. બસ આને જે જે મનસુભા હોય તે કાગળમાં લખો. હવે એકાદશી તો ગઈ, સવારે વહેલા 5 વાગ્યે મારે તેડવા આવ્યા ત્યાં મૂકી ગયા. અને પછી રાતે પિતાંબરભાઈ આવ્યા, સ્વામીની આજ્ઞાથી રણછોડ ભગતે પોતાના ભાઈને જે જે ભલામણ કરવાની હતી તે બધી પિતાંબરભાઈને લખાવી. સ્વામીએ પૂછ્યું, રણછોડ હવે કાંઈ મનસુબો રહેતો નથી ને, કાંઈ સંકલ્પ છે હવે? આ કરવું તે કરવું ફલાણું ઢીકડું લોકડું ઈચ્છા છે કાંઈ કરવાની? સ્વામી હવે કાંઈ કરવું નથી ભાઈ સાહેબ, મનસુબો ના કોઈ સુબો નથી. હવે હું ધામમાં જવા તૈયાર છું, પાકું ને કાચું નથી તો હવે હવે લગભગ નથી કાંઈ કે. સ્વામી કહે, જો તું તૈયાર હો તો મહારાજ પણ તૈયાર છે, આવતીકાલે 12ના રોજ સવારે મહારાજ તને તેડી જાય. થયું પાછું. વળી સ્વામી હરખું કર્યું, આ તો મોટા હતા તો મેળ પડ્યો. બાલમુકુંદાસ સ્વામી એટલે ભાઈ ગમે એને મોકલી દે ધામમાં એવા સમર્થ. સ્વામીએ કહ્યું કે તને મહારાજ તેડી જાય છે, ત્યારે પડખે બેઠાલા હરિભક્તોએ પૂછ્યું. ઓ સ્વામીએ કીધું કાલ 12 તને તેડી જશે રણછોડ, ત્યાં પડખે બેઠાલા હરિભક્તે પૂછ્યું, સ્વામી આને હમણાં તો મહારાજ પાછો મૂકી ગયા, ફરીને તરત તેડવા આવશે મહારાજ, એટલે બધે શેટેથી તરત તેડી જાય. સ્વામી કહે, હરિભક્તો શ્રીહરિ કરુણાના સાગર છે, માં જેમ બાળકની ભૂલોને ગણતી નથી તે જ રીતે મહારાજ પણ ભક્ત વત્સલ હોવાથી ભક્તના ગુનાઓને માફ કરે છે, પણ એ તો સ્વામીની પ્રાર્થનાથી સાહેબ. માટે મહારાજ અવશ્ય ફરીથી તેડવા આવશે એમ બાલમુકુંદ સ્વામી એમ તો થોડા કે હું પ્રાર્થના કરીશ એટલે મહારાજ મારું માનશે તેડી જશે, મહારાજ દયાળુ છે ને તેડી જશે ને. આટલું કહી સ્વામીએ રણછોડ ભગતને કહ્યું, રણછોડ ભજન સ્મરણ કરવા માંડ. ભજન સ્મરણ કરવા માંડ, બીજું કાંઈ વિચારતો નહીં, સંકલ્પ કરતો નહીં, અને હવે મહારાજ સિવાય બીજે ક્યાંય વૃત્તિ રાખતો નહીં. હવે તો સંકલ્પ તો ઘરે ગયો, વૃત્તિ નહીં રાખતો મૂર્તિ સિવાય. એકાદશીનો દિવસ હતો, સર્વે સંતો ઉપાસી હતા, રાત્રે મોડે સુધી બધાએ ભજન કીર્તન કરતા કરતા ખૂબ ભગવાનનું પ્રેમથી જાગરણ કર્યું. રાત્રે 12 વાગે સ્વામીએ પિતાંબરભાઈને કહ્યું કે પિતાંબરભાઈ આજે બધા સાધુ ઉપવાસી છે, માટે આવતીકાલે તમારે ત્યાં વહેલી સવારના પારણાની વ્યવસ્થા કરાવો, રસોઈ કરાવો. આ રણછોડ ભગત માંદો હશે તે દેહ મૂકી જશે તો આ સાધુને બીજે દિવસે પણ કાંઈ જમવાનો મેળ પડશે નહીં ઉપવાસ થાય. સ્વામીની આજ્ઞા પ્રમાણે પિતાંબરભાઈએ પોતાને ત્યાં પવિત્રપણે રસોઈ કરાવી, બધા સાધુઓને પારણા કરાવ્યા. જેવા પારણા પૂરા થયા કે આ બાજુ મહારાજ રણછોડ ભગતને તેડવા આવ્યા. આ સમયે સ્વામી કૃષ્ણચરણદાસજી અને થોરડીવાળા તેજા ભગત બાલમુકુંદાસ સ્વામીની આજ્ઞાથી રણછોડ ભગતને ખબર જોવા આવ્યા હતા પૂછવા. અને એ જ વખતે રણછોડ ભગતે કહ્યું, સ્વામી સ્વામી મને તરસ લાગી છે, સ્વામી પાણી પાવ. એટલે કૃષ્ણચરણ સ્વામી ઊભા થઈ, એના હગાવાલા કાંઈ કોઈ હતા નહીં, આ સંતો આર્ય હતા એટલે સેવા બધી સંતોને કરવાની હોય. કૃષ્ણચરણ સ્વામી ઊભા થઈ રણછોડ ભગતને પાણી પાયું. ત્યારે રણછોડ ભગત બોલ્યા, સ્વામી મહારાજ સ્વામી, ઓહો ગુણાત્યાન સ્વામી, મોટા મોટા સંતો મને ધામમાં તેડવા આવ્યા છે, શ્રીજી મહારાજ આવ્યા છે, ઓહો હો હો, સ્વામી બાલમુકુંદાસજીની કૃપાથી હું મહારાજના ધામમાં જાઉં છું, સર્વને મારા જય સ્વામિનારાયણ, એ બધાને જય સ્વામી કહેજો. આટલું કહીને રણછોડ ભગત દેહ મૂકી. માટે સર્વ થકી પ્રીત તોડીને એક હરિના ચરણમાં જોડીને જાશે ધામ પ્રેમાનંદ દોડીને. પ્રીત તોડો ને ભગવાનમાં વૃત્તિ જોડો, કોઈ સંકલ્પ કરશો માં
આ કરવું તે કરવું ફલાણું, કાંઈ કરવું નથી. કરોડો જન્મમાં બધું બહુ કર્યું, બહુ કર્યું, બહુ કર્યું, હવે હું શું મેલીને ધામ ભેળા થવાય. આ લોક ને પરલોક નું થયું સુલભ સૌને કાજ, દેહ છતાં કોઈ દુખિયા નહીં, તન છૂટે આવે મહારાજ. પ્રગટ પ્રભુ પ્રગટ પ્રાપ્તિ, પ્રગટ માને કલ્યાણ, પ્રગટ પરચા પળે પળે પૂરે છે શ્યામ સુજાણ, પૂરે છે શ્યામ સુજાણ. આવું બીજું ભક્તો, આ કઈ નાની હોની વાત છે, આમાં કેટલું બધું સમજવાનું આવ્યું, સમજવું જોઈએ. કથામાં બેઠા છીએ ને, દંદુડા થાય છે કે નહીં માથે, એટલે અક્કલ હવળી રાખજો એમ કહું, ને ટીપું પાણી નહીં આવે અક્કલ રૂપી હાંડામાં, હવળી રાખો. બુદ્ધિ છે ને સવળી ચલાવીએ તો મોક્ષ થાય, અવળી ચલાવીએ તો કઠણાઈ થાય. બુદ્ધિ બુદ્ધિ હારી પણ હવળી હાલે તો, અને અવળી હાલે તો દુઃખી કરે. એ જ બુદ્ધિ દુઃખી કરે, ને હવળી હાલે તો એ જ બુદ્ધિ સુખી કરે. આપણી પાસે અનેક શાસ્ત્રનું મબલખ જ્ઞાન હોય પાર વગરનું, પણ એ બધું જ્ઞાન જો સવળું ઉપયોગમાં લઈએ ને તો કલ્યાણ કરે, ને જો અવળું લઈએ તો એ જ્ઞાન પણ આપણું કલ્યાણ બગાડે. શું કરે? કલ્યાણ બગાડે. આપણે ઘરે ચપ્પુ હોય એને સવળું ચલાવીએ તો શાક સુધારે કે નહીં, અને અવળું ચલાવીએ તો મારે ચપ્પુ ઈનું ઈ, એમ જ્ઞાન ઈનું ઈ. આપણા ઉપયોગમાં લઈએ તો કલ્યાણ કરે, અને નકરું હામે હડાડીએ તો કઠણાઈ કરે. દાખલા દલીલો બધા પોતા માથે નાખીએ ને પોતે સુધરીએ ને વાંક પોતાનો જ લઈએ તો મોક્ષ થતા વાર નથી, પણ ખોપડી ઊંધી કરી નાખી, અલ્પ બુદ્ધિએ પણ ઊંધી સુધી વાતે સમજાય નહીં તો કલ્યાણને બદલે કઠણાઈ જ રહે કાયમ. કોઈનો વાંક શું કાઢીને કામ છે? કોઈ બીજાના કરેલા કર્મો કાંઈ ભગવાન આપણને ભોગવાવે નહીં, બીજાની ભૂલનું ફળ આપણે ભોગવવું પડે એવું ભગવાનને ઘરે ગડબડ ખાતું નથી. આપણા જ પરિણામ આપણી જ ભૂલોને આપણે ભોગવવાના હોય, માટે સર્વ થકી પ્રીત તોડીને આપણે તેમ કહેવું પડે, સર્વે સંકલ્પ તોડીને એમ કહેવું, એ ઘરીનો સંકલ્પ જોડીને જા છે ધામ પ્રેમાનંદ દોડીને જે જે જે. હવે દયાળુ, મેં તો એક ભગતની વાત કરી ત્યાં મારે તો રવિ સભાનો ટાઈમ થઈ ગયો. હવે ઉનાના ગણેશ શેઠની વાત તો મારે તો રહી ગઈ, ઓલી રવિ સભામાં કરીશું. બધા ભક્તો રાજી રહેજો. હો હો, 90 સભા છે, 10,000 ને 99 માણા કથા સાંભળે, શાબાશ. રાજસ્થાનમાં થાણા, રાજકોટ, લટોડા, રામપુરા, લીબડી, શિયાળી બધા ઘણા ગામ છે. વઢવાણ, સુરેન્દ્ર, નાગનેર, કરવાડ, મોટી વાવડી, નવા રાયસંપુરા, રાયસંપુરા, આંબલા, જામનગર, મુલી, ચોડા, રાણપુર, ભાવનગર, બોડી, પીપરડી, મંડિયાળા, બોટાદ, કુંડલી, હોનાળી, લાઠી, પરવાલા, શામપરા, ઉડવી, ઉંડવી, કદરેજ, બધા નવા ગામો, નિંગાળા, ચોગઢ, ખાખરિયા, ખારી, આંબલા, લંગાળા, કોપાળા, ભાવનગર, પ્રહલાદગઢ, વલભીપુર, માંડવધાર, દાતળી, પીઠોડી, વેલાવદર, પાનભાઈ, મોટીયાળાવાળો, જાંજમેર, દેતળ, અમરેલી, પિલુદરા, બાપુનગર, અમદાવાદ, અમદાવાદ, ગોતા પાર્ક, યુવરાજ પાર્ક, અમદાવાદ, ઇન્દોર ઝોન, અમદાવાદ પશ્ચિમ ઝોન, ભાઈ, ઉપાદરા, ચમારા, પીપરી, શિવપુર, ખંભાત, શિવરાજપુર, ખંભાત, નડિયાદ, આણંદ, દાંતપુરા, વાસણા, લક્ષ્મીપુરા, કાધરોટી, વિસદ, ગોધરા, માછીપુરા, ઝીણજ, વાણદાપુરા, ફતેપુરા, ધોબી કોઈ, મેઘવા, દેદરડા, ભીમતલાવ. વાલા ભક્તો, કંજરી, હાલોલ, નવસારી, સુરત, રાંદેર, કોસંબા, વાપી, સુરત, વરાસા, સુરત, વેલંજા, સુરત, કામરેજ, સુરત, અમરેલી, અંકલેશ્વર, હૈદરાબાદ, મુંબઈ, દેસર, મુંબઈ, મીરા રોડ, મુંબઈ, ભાયંદર, ચંદ્રપુર, મહારાષ્ટ્ર, અને કુંડળ અને વડોદરામાં બહુ બધી સભાઓ છે ને બહુ બધા ભક્તો છે.
બધા વાલા ભક્તો જય સ્વામિનારાયણ. યા હવે બધા ત્યાંથી હવે અહીં બધા આવી જાઓ હાંકડીમાં ભીડામાં. અરે ભાઈ આ નિભાડા નળિયું પાકે ભીડામાં. સંકલ્પ બધા હરોડીને કાઢી નાખી આવો બધા. આયા સંકલ્પે આદુ ખાધું. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તો, આજની આ કથા દિલમાં દાહ લગાડી દે અને જીવને જગાડી દે એવી અદ્ભુત હતી. આપણને મહારાજે વાલા ગુરુજી આપ્યા છે કે અખંડ આવી કથા વાર્તા કરે છે. વળી જ્યારે જરૂર પડે ત્યારે આપણને ભીડામાં લઈને પણ ચોખ્ખા કરી અને અક્ષરધામમાં પહોંચાડવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. તો વાલા ગુરુજીને ખૂબ ખૂબ થેન્ક યુ કે આપણને આવી રવિસભાનો લાભ આપ્યો. વાલા ભક્તો, દર રવિવારે આપણે એક પોઢણિયાનું વિમોચન કરીએ છીએ. આ રવિવારે પણ આપણે એક પોઢણિયાનું વિમોચન કરવાનું છે. પણ આજના આ પોઢણિયામાં વિશેષતા એ છે કે આજે આ પોઢણિયામાં એક સિક્રેટ રિવીલ થવાનું છે, અને એ પણ સાધુ આશ્રમનું. ઘણા બધા ભક્તોને એવી ભાવના હોય છે કે મંદિરમાં મહારાજને પોઢાડતા શયનના દર્શન કર્યા હોય, બહાર પણ દર્શન કર્યા હોય, પણ વાલા ગુરુજી પોતાના સેવનીય સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજને કેવી રીતે પોઢાડતા હશે એના દર્શન કરવાની ઘણા બધા ભક્તોને ભાઈઓ બાઈઓના મનમાં ઘણી બધી ઈચ્છા હોય છે. તો આજના આ પોઢણિયામાં આપણને એ સાક્ષાત દર્શન થશે. એ પોઢણિયાના શબ્દો છે, પોઢો પોઢો હે મારા જીવન પ્રાણ. તો સ્વયંસેવકને વિનંતી કે આ શ્રીહરિના પોઢણિયા અંતર્ગત આ છઠ્ઠું પોઢણિયું એ વાલા ગુરુજીના વરદસ્તે આપણે વિમોચિત કરીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.
અંગના શણગાર પહેરાવું ધોતી કરી અતિશય પ્યાર રૂઢો ખેસ ભક્તો, ખુલ્લી આંખે માનસી અને ધ્યાન થાય એવું આ અદ્ભુત પોઢણિયું વાલા ગુરુજી અને સંતોની ભાવના સાથે આપણી ભાવના જોડી દઈએ તો ખૂબ સરસ માનસી થાય અને ધ્યાન થાય. અને આ પોઢણિયું આપણે એકવાર નહીં પણ અનેકવાર જોઈએ તો ભગવાનમાં ખૂબ ખૂબ ભાવ થાય. ગુરુજી જેવો આપણને પણ ભગવાનમાં પ્રેમ થાય એવું આ અદ્ભુત પોઢણિયું આજે આપણને પ્રાપ્ત થયું. વાલા ભક્તો, અત્યારે આરતી માટે જે જે ભક્તોના નામ બોલાય તેઓ ઝડપથી સ્ટેજની સામે આવીને ઊભા રહેશે. આપણા આ જ્ઞાન યજ્ઞના અને આ રવિસભાના યજમાન મુકેશભાઈ કે જેમના તરફથી કુંડલધામ તથા કારેલીબાગ બંને સ્થાનોમાં રવિસભા છે એવા મુકેશભાઈ નિર્મલભાઈ ઠક્કર, એમની સાથે નંદીશભાઈ સાવલિયા યુએસએ, રમેશભાઈ નડિયાદ, શ્યામભાઈ ઝારસાણિયા, હરજીભાઈ યુકે, મહેન્દ્રભાઈ કોઠારી કુંડલધામ, કિશોરભાઈ લીમડા, મયંકભાઈ પટેલ મોતીપુરા, ગૌરાંગ કાંકડિયા સુરત, જગદીશભાઈ પટેલ હરણી વડોદરા, મુકેશભાઈ પટેલ હરણી વડોદરા, ધીરુભાઈ ચૌહાણ કુંડલધામ, શૈલેષભાઈ ડોબરિયા સુરત, ધર્મેન્દ્રભાઈ શાહ, મિતેશભાઈ ડુંગરાણી વડોદરા, ભાઈલાલભાઈ પટેલ હાલોલ, અશોકભાઈ જીવાણી મુંબઈ, આ તમામ ભક્તો અત્યારે આરતીનો લાભ લેવા માટે સ્ટેજની સામે આવી જાય. તો વાલા ભક્તો, હવે ગાઈએ ભાવથી ભગવાનની આરતી. ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદ.